वडोदरा स्थित मराठा पुत्र श्री साई परिवार ट्रस्ट द्वारा श्री शिव छत्रपति शिवाजी राजे महाराज की तिथि अनुसार जन्म जयंती महोत्सव 2023 उजवामां आवशे त्यारे आ अंगेनी माहिती आपवा संस्था द्वारा पत्रकार परिषद योजवामां आवी हती। मराठा पुत्र श्री साई परिवार ट्रस्ट द्वारा पाछला 23 वर्षथी परंपरागत रीते तिथि अनुसार श्री शिव छत्रपति शिवाजी राजे महाराज की जन्मजयंती निमित्ते भव्य शोभायात्रा है। आ महोत्सव 2023 माटे मराठा पुत्र श्री साई परिवार ट्रस्ट द्वारा वडोदरा शहर में निकलनारी विराट प्रतिमा ने भव्य शोभायात्रा की माहिती अंतर्गत पत्रकार परिषद नु आयोजन करवामां आव्युं छे। पत्रकार परिषद में संस्था स्थापक राजू पवारे आ विषय माहिती आपता जणाव्युं हतुं कि श्री छत्रपति शिवाजी महाराज की विराट प्रतिमा साथ शोभायात्रा योजाशे। वडोदरामांथी कुल 120 વધુ મંડળો ભાગ લેશે અને 25 વધુ ઈશર ઉપર વિવિધ થીમ સાથે વિભિન્ન ફ્લોટ તૈયાર કરવામાં આવનાર છે, જેમાં વ્યાયામ, પારંપરિક વેશભૂષા વગેરે આકર્ષણ જમાવશે। 393મી જન્મજયંતિ ઉત્સવ નિમિત્તે ધામધૂમથી મરાઠા પુત્ર સાંઈ પરિવાર ટ્રસ્ટ તરફથી મોટા પાયે ધામધૂમથી ઉજવાશે। આમાં વડોદરામાં 10-15 હજાર લોકો ભાગ લેશે અને આ શોભાયાત્રામાં અવનવી વેરાયટી જેવું કે અલગ અલગ થીમ પર સાંસ્કૃતિક પ્લોટ બનાવવામાં આવશે। કેટલાક લોકો તરફથી સેવા આપવામાં આવશે, કેટલાક લોકો નવવારી સાડી પહેરીને, કેટલાક લોકો બુલેટ પર કપલ તરીકે, અખાડા, લેઝિમ ગ્રુપ, અનેક અનેક મંડળો તરફથી અલગ અલગ પ્રકારના લોકો સેવા આપશે અને આમાં જોડાશે। શોભાયાત્રાનો સમય સાંજે 6 વાગ્યાનો છે અને આજે નવા બજારમાંથી નીકળીને ચાંપાનેર, માંડવી, માંડવીથી ન્યામંદિર, ન્યામંદિર પદ્માવતી, તો પદ્માવતી શોપિંગ સેન્ટરથી ગાંધીનગર, અમદાવાદી પોર્ટ ફરીને ભક્તિ સર્કલથી પાછી નવા બજારમાં સમાપન થશે। દર વખતે પ્રમાણે ગયા વખતે ફાધર ઓફ નેવી તો બનાવ્યું હતું, જેમાં નેવીની સ્થાપના છત્રપતિ શિવાજી મહારાજે એ સમય કરી હતી આપણે દરિયાની સુરક્ષા માટે, અને આજે પણ એ નેવીનું જે નામ આપ્યું છે મોદી સાહેબે, એ પણ ફાધર ઓફ નેવીને સમર્પિત, આપણા શિવાજી મહારાજને સમર્પિત કર્યું છે। અને આ વખતે છત્રપતિ શિવાજી મહારાજના એક આવા યોદ્ધા હતા, જે સામે બહુ મોટું ટોળકું હતું છત્રપતિ શિવાજી મહારાજનું, તો એમના પર તોપથી ગોળો ફેંકવાના હતા, એમને ખબર પડી ગઈ, તો એ તોપના સામે આવીને ઊભા થઈ ગયા અને એમના ચિથડા થઈ ગયા, પણ પણ એમના હાથમાં જે તલવાર હતી એ વસ્તુ ત્યાં પડી હતી અને તલવાર હાથમાં છૂટતી નહોતી। આ એક કોન્સેપ્ટ છે।